જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ અમદાવાદમાં અનેક સ્થળો પર યોજાયા વિરોધ પ્રદર્શન. ઉરી બાદ સૌથી મોટો આતંકી હુમલો થતાં જમ્મુ કાશ્મીરમાં ફરી એકવાર ભારે આગની જેવી સ્થિતિ છે. ત્યારે ગતરોજ પુલવામા થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલામાં 40થી વધુ જવાન શહીદ થતાં ભારતવાસી શોકમાં ગરકાવ છે. હુમલાની એવી અસર પડી છે કે ભારતમાં એક શહેર એવું નહીં હોય કે જ્યાં આતંકીઓ સામે લોકોએ વિરોધ દર્શાવ્યો ન હોય. જેમાં પણ ગુજરાતના અમદાવાદમાં આતંકી હુમલાના 24 કલાકના સમયમાં 24 કરતાં પણ વધુ કાર્યક્રમો થયા, જેમાં કોઈએ સૂત્રોચ્ચાર કર્યા, કોઈએ પૂતળા દહન કર્યા તો કોઈએ પાકિસ્તાન અને આતંકી હાય હાયના નારા લગાવ્યા. પુલવામા બનેલી ઘટના અમદાવાદ પર એવી અસર પડી છે કે વહેલી સવારથી જ લોકો ભેગા થઈને વિરોધ દર્શાવી શકે તેઓએ પોતાનો વિરોધ દર્શાવ્યો. અમદાવાદના પૂર્વ વિસ્તાર નરોડા, વસ્ત્રાલ, વિરાટનગર, બાપુનગર એવા અનેક વિસ્તારમાં કોઈએ આતંકીનું પૂતળું બાળી વિરોધ દર્શાવ્યો, કોઈએ કેન્ડલ માર્ચ યોજીને સૂત્રોચ્ચાર કરી અલગ અલગ રીતે રોષ પ્રગટ કર્યો. દરિયાપુર દરવાજા પાસે હાર્ડવેરના વેપારીઓએ એક દિવસ બંધ પાડીને શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી અને આમ શહેરભરમાં વિવિધ સ્થળો પર કાર્યક્રમ યોજાયા, જે તમામ આતંકી પ્રવૃત્તિ સામે ભારત સરકાર મુંહતોડ જવાબ આપે તેવી માંગ કરી છે. જયેશ પ્રજાપતિ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ.